सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। बनासकांठा जिल्लामां भाजप अने कोंग्रेसना आवेदन पत्रों बाद जिल्ला पोलीस वडा कड़क मार्गदर्शन मुजब एलसीबी पोलीस मावसरी पोलीस स्टेशन विस्तारमां पेट्रोलिंगमां हती। તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળતા અર્જનપુરા ગામે આવી પહોંચીને પરમારવાસમાં રહેતા ચમનભાઈ ખેગારભાઈ પરમાર રહેણાંક મકાનમાં પ્લાસ્ટિકની થેલીમાં રાખેલો ભારતીય બનાવટનો દારૂ બિયર બોટલ લંગ 65 કિંમત રૂપિયા 6582 મળી આવતા આરોપી ચમનભાઈ ખેગારભાઈ પરમારના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને માવસરી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો। बनासकांठा जिलाना थरात तालुकाना खोड़ा कॉलेजना बस स्टॉप खाते बसोना ड्राइवरो पोतानी मनमानी चलावी कॉलेजना स्टॉप पर बस उभी न राखता एबीवीपी कार्यकर्ताओ लालघूम जोवा मळ्या हता। जेने लईने एबीवीपी कार्यकर्ताओ थरात बस डेपो खाते आवी पहोंचीने डेपो मैनेजरने रजूआत करवामां आवी हती। वधुमां लाखणी डेपोमां पास काढी शकाय तेवी व्यवस्था करवामां आवे तेवी मांग करी हती। जो के वहेला तके प्रश्ननो निराकरण नहीं आवे तो एबीवीपी उग्र आंदोलन करशे તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના નગર સહમંત્રી શ્રી રાજેશભાઈ જોશી નાનોલે જણાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એમઆર બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર અમીરગઢ પોલીસ સ્ટેશનના સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી અટકાવવા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક મોટરસાયકલ એચએફ ડિલેક્સવાળા કલરનું નંબર પ્લેટ વગરનું કિડોતર ગામના નાળા તરફ આવવાનું હોય જે બાતમી હકીકતના તપાસમાં હતા તે વખતે એક મોટરસાયકલ નંબર પ્લેટ વગરની દારૂ જથ્થો લઈ નીકળવાની બાતમી હકીકતવાળી કિડોતર ગામના નાળા પાસે હકીકતવાળી બાઇક આવતા પાછળના ભાગે સફેદ પ્લાસ્ટિકના કટ્ટામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલ લંગ 92 કુલ 29,200 તથા મોટરસાયકલ મળી કુલ મુદ્દામાલ કિંમત 79,200 પકડાઈ જઈ મોટરસાયકલ અંધારાનો લાભ લઈ પોલીસને જોત જોતામાં પોતાનો મોટરસાયકલ મૂકી નાસી જઈ જેઓની વિરુદ્ધમાં પ્રોહિબિશન કલમ 65 એ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના વાવઢીમા રોડ પર પસાર થતી જોડિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પર તંત્રની ઢીલી કામગીરીને લઈને સ્થાનિક ખેડૂતો રોષે ભરાયા હતા જેમાં છેલ્લા 2 મહિનાથી જોડિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પુલિયો તોડી નાખવામાં આવતા વરસાદી પાણીના વહેણને લઈ ખેતરોમાં જતા કેનાલના સર્વિસ રોડમાં પણ મોટા મોટા ખાડા જોવા મળ્યા હતા। તેમજ સ્થાનિક ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વરસાદી પાણીના વહેણને રોકતું ઊંચા પુલિયાને રજૂઆતના પગલે તોડી પાડીને જમીન લેવલે પુલ બનાવવાની માંગ કરી હતી। તેમજ જોડિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલને રિપેરિંગ તેમજ સર્વિસ રોડનું કામ કરવાની માંગ કરી હતી। તેમજ વરસાદ ખેંચાતા પાણી જરૂરિયાત ઊભી થશે તો પાણી ક્યાંથી આવશે વગેરે સવાલોને લઈને ખેડૂત ચિંતિત છે। વધુમાં સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે તાજેતરમાં ભારે વરસાદમાં ડિલિવરી સમયે નહેરના રસ્તા પર પાણી ભરાવને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી જેથી નર્મદાના અધિકારીઓ વહેલામાં વહેલા કેનાલના પુલિયાની કામગીરી તેમજ સર્વિસ રોડનું પુરાણ કરાવે તેવી માંગ કરી હતી। ચોમાસાની શરૂઆત થઈ ગઈ, આ નાળો જે નર્મદા કેનાલવાળા હોય કે ગમે તે વિભાગના હોય એ લોકોએ તોડીને મૂક્યું છે। આ બાજુ હમણાં અમે જોયું કે ભાડા લઈને સ્ત્રીઓ રાતી થઈ બિચારી એમને મોઢ એક બાઇકવાળો પણ ધક્કમબાદ બહાર કાઢ્યો છે, હેડવા માટે પણ રસ્તો નથી। અને આ કેનાલનું કામ અમે તો સરકારની વિનંતી કરો હતો કે જેમ બને એમ જલ્દી કામ કરે અને પહેલો આ સર્વિસ રોડનું કામ ચાલુ કરે। જો સર્વિસ રોડ ચાલુ નહીં થાય તો આ પહેલો કેનાલનું કામ ચાલુ થવાનું નથી અને કેનાલનું કામ જેટલું મોડું ચાલુ થશે એટલું ખેડૂતોને તકલીફ પડવાની છે। વરસાદનું કંઈ નક્કી હોતું નથી, ચોમાસામાં ભાવ થરાદમાં હંમેશા વરસાદ તો ઓછો પડે જ છે, હાલ તો વરસાદ છે પણ ધારો કે વરસાદ 15-20 દાડા ખેંચાય તો જે ખેડૂતોએ અનાજ વાવેલો છે એ સુકાય અને ખેડૂતોને તકલીફ વેઠવી પડે। આપણે નર્મદા કેનાલની સગવડ થઈ છે, આપણે ખેડૂતોને જોઈએ એટલું પાણી સરકારે ઉનાળે આપ્યું છે એ સરકારનો અમે ખેડૂતો આભાર માનીએ છીએ,
500 તો હવે આ વચ્ચે તોડીને મૂક્યો છે, હજુ સુધી કામ ચાલુ થતો નથી. માનો કે આજે જ કામ, આજથી કામ ચાલુ થાય તો મહિને બે મહિને પૂરા કામ સરકાર મોજ પૂરું કરી શકે. તો હું તો ખેડૂતને જે વાવલ અનાજ છે અને વરસાદ કદાચ ખેંચાય તો બધું અનાજ બળી જાય અને ખેડૂત બિચારો મુશ્કેલી મૂકી દે. આજને બિયારણ મૂકું, ડીઝલ મૂકું અને સાધન ટ્રેક્ટરના ભાવ કે કેવું આસમાને પહોંચ્યા છે. ખેડૂત બિચારો બધો ક્યાંથી પૂરું કરી શકશે? કેનાલ ઉપર તો ખેડૂતને જીવન થાય ત્યારે. અને મુખ્ય માર્ગ શું છે આપને? મુખ્ય માર્ગ મારો પહેલો સર્વિસ રોડ રિપેરિંગ કરે અને આ નાળું જે આ ગામનું પાણી જે આવે છે અહીંથી નીચેથી અમે લાવું જોઈએ પાણી, એ જ છે. અને આ કેનાલ ઝડપમાં જેમ બને એમ નાળું પૂરું કરે ને કેનાલ ચાલુ થાય એ અમારી સરકાર આગળ વિનંતી. પણ એ વળ્યું પૂતું ઘરમાં 3 વખત ઉયડામાં ઉયડો પડે એવો થઈ ગયો છે. મારે પુલિયો આટલું ઊંધું હતું, હવે નેસું કરવાનું કર્યું એટલે હવે કામ કરતા નથી. કેમ કરવાનું? અને ડિલિવરી મારે હમણાં છોકરાની બહુ હતી, 3-4 જણા નેટમાં આ ઉડેલમાં ઘરે નેટ ઘરમાં લઈ ગયા તો મારે શું કરવાનું? હવે તો સરકાર તમે મનો મારું કરો તો સારું કહેવાય, નકા પાસે બંધ કરો આપણું આ નેરબુરો ફરી બીજો થાય. ખેતરમાં રહો? ખેતરમાં રહો ને. આરમાં જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર જે પુલિયો છે એને લગભગ 1-5 થી તોડી નાખેલ છે અને હજી સુધી કોઈ કામ લીધેલ નથી. નર્મદા ઓથોરિટીમાં ફોન કરો તો જે તે અધિકારીઓ છે એ ફોન નથી ઉપાડતા, અને કોન્ટ્રાક્ટર લેવલે ફોન કરો તો કોન્ટ્રાક્ટરો એમ કહે છે કે પહેલો ડિઝાઇન આવી રહી હતી અને પાછળથી કે ડિઝાઇન માટે ફરીથી કે ડિઝાઇન આવે તાર અમે બનાવો. તો જો ડિઝાઇન આવતા સુધી જો વરસાદ ખેંચાય તો અને ખેડૂતોને તો પાણીની જરૂર પડે તો ઉપરથી પાણી આવે એમ નથી. અને આ જગતનો તાત ખેડૂત જે એણે ખેતી કરી છે અંદર બિયારણ નોચ્યું છે એને બહુટાવે 10-15 હજારનું નુકસાન થાય. તો અમારી તો નર્મદા ઓથોરિટીને સરકારશ્રીને એટલી મોગ છે કે આરમાં સત્વરે નાળું નાળાનો નકશો લાવી અને સત્વરે નાળું બનાવો અને તો ભવિષ્યમાં વરસાદની ખેંચ પડે તો ખેડૂતોને પાણી મળી રહે એટલી અમારી મોગ છે. હજી સુધી આ કામ કરવામાં આવ્યું નથી અગાઉ, હવે પછી પણ નહીં થાય કામ તો આપ શું? તો ગાંધીજી જ્યાં માર્ગે મારે ઉતરવું પડશે અને ગાંધીજી જ્યાં માર્ગે પણ જો કામ ન થાય તો હાઈકોર્ટ તો છે તમે અને કોર્ટના દરવાજે ખખડાવશો. વધુમાં કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરી કોર્ટના દ્વાર ખખડાવવામાં પીછે હટ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. બનાસકાંઠામાં વાવ તાલુકાના જોડિયાલી ગામે ખેતરે જવાના રસ્તા પર રખડતા ઢોર ઢાખર ના આવે તે માટે લોખંડના ગેટ બંધ કરવા જતા મારામારી સહિતની ફરિયાદ માવસરી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી છે, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વાવ તાલુકાના જોડિયાલી ગામે નાગજીભાઈ મંજીભાઈ પટેલ પોતાના ખેતર તરફ જવાના રસ્તા પર ઢોર ઢાખર ના આવે તે માટે લોખંડનો ગેટથી બંધ કરવા જતા હતા. તે દરમિયાન કાસમભાઈ રહેમાનભાઈ કુંભાર વિવિધ વર્તન કરી ગરદા પાટુ તેમજ છરી વડે માર મારતા બૂમાબૂમ કરતા ફરિયાદીના દીકરા વિક્રમભાઈ આવી પહોંચતા મારા પિતાને કેમ મારો છો તેમ કહીને ફરિયાદીને છોડાવવા જતા બીજા અન્ય નજરભાઈ અસમાલભાઈ કુંભાર અનવરભાઈ લાખાભાઈ કુંભાર આવી પહોંચતા ફરિયાદીના દીકરાને માર મારતા ત્યાંથી ફરિયાદી અને તેમના પુત્ર ત્યાંથી ભાગી જતા એક આરોપીએ કહેલું કે આજે તો બચી ગયા છો પણ લાગ આવશે ત્યારે તમને જાનથી મારી નાખીશું તેમ કહેતા ફરિયાદી અને તેમના પુત્ર સારવાર બાદ માવસરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા માવસરી પોલીસ મથકે 3 લોકોના વિરોધમાં આઈપીસી કલમ 323, 324, 294 બી, 506 બે, 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સંજીવની દૂધને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં વાવ તાલુકાની આચુઆ ગામમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સંજીવની દૂધ બાળકો પીવાના બદલે બાળકો કૂતરાઓને તેમજ ભૂંડને સંજીવની દૂધ પીવડાવી રહ્યા છે. જો કે સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ સરહદી વિસ્તારમાં ઉપયોગ થતો નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બનાસકાંઠાના દિયોદરના તાલુકામાં રસ્તામાં દૂધ નાખવાનો વિડિયો વાયરલ થયો હતો, જે અંગે અમારી મીડિયા ટીમે આછુઆ પ્રાથમિક શાળાના આચાર્ય સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે અમારી શાળામાં બે પાળી કરીને બાળકોને ભણાવવામાં આવે છે, જ્યારે બીજી પાળીના છોકરા ઘરે જતા રહ્યા હતા ત્યારે દૂધ આવ્યું હતું, તો તે દૂધ ક્યાં મૂકવું તે પ્રશ્ન બન્યો હતો, જેને લઈને દૂધ કૂતરાઓને પીવડાવવામાં આવ્યું હોવાનું આચાર્યએ જણાવ્યું હતું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.